नमस्कार मित्रों, श्री रूपालु शैक्षणिक संकुल YouTube चैनल में आपनो हार्दिक स्वागत छे। आवाज एजुकेशनल वीडियो જોવા માટે लाइक, शेयर અને सब्सक्राइब કરવાનું ભૂલતા નહીં। આજે આપણે બહુપદીના શૂન્ય અને શૂન્યની સંખ્યા મેળવવાની છે। તો પહેલા તો સૌપ્રથમ એમાં સુરેખ બહુપદી આવી જશે, દ્વિઘાત આવી જશે અને ત્રિઘાત આવી જશે। तो सर्वप्रथम आपणे सुरेख बहुपदी जे आगला वीडियो में आपणे शीखी गया कि सुरेख बहुपदी एटले के जे बहुपदी नी एक घात होय तेने सुरेख बहुपदी कहेवामां आवे छे। तो आपणे थोड़ा आपणे एवा दाखलाओ जोईए जेथी शून्य अने शून्यनी संख्या कई रीते मेळवीने एना उपर आपणे डिपेन्ड करे, बराबर। तो पहेला तो सर्वप्रथम आपणे एक दाखलो लईए। P of x बराबर 2x प्लस 4 सुरेख बहुपदी तुमने आपेली छे। मित्रों જ્યારે તમને શૂન્ય મેળવવાનું કીધું હોય તમને પ્રશ્ન થતો હોય કે શૂન્ય એટલે શું, તો કે x ની એવી કિંમત કે જે બહુપદીમાં મૂકતા જેનું કિંમત 0 મળે તેને p ઓફ x બહુપદીનું શૂન્ય કહેવામાં આવે છે। તો આ સુરેખ બહુપદી તમને આપેલી છે, બરોબર। તો એનું શૂન્ય કઈ રીતે મેળવવું? तो पहला सर्वप्रथम આપણે p ઓફ x બરાબર 0 લેતા, એનો મતલબ એમ થાય કે આ p ઓફ x એ એની જગ્યાએ શું મૂકવાનું છે, આપણે 0 મૂકવાનું છે। તો આપણે આવી રીતે આવશે, તમે ડાબી સાઈડ 0 મૂકો કે જમણી સાઈડ 0 મૂકો એક જ થશે। તો માટે આપણે આવી રીતે લખશું કે માટે 2x + 4 બરાબર 0, એનો મતલબ છે p ઓફ x ની જગ્યાએ આપણે 0 મૂકી દીધું। હવે + 4 છે ઓલી સાઈડ જાય તો + હશે તો કેવા થઈ જશે માઇનસ, માઇનસ હશે તો કેવા થઈ જશે પ્લસ, તો આ પ્લસ છે તો પ્લસ છે ઓલી સાઈડ જશે જમણી સાઈડ જાય એટલે કેવા થઈ જશે માઇનસ। તો માટે 2x બરાબર માઇનસ 4। વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો ધોરણ 9 માં તમે શીખી ગયા કે 2 ગુણ્યા x છે, કારણ કે ચલ ની સાથે હંમેશા સહગુણક ગુણાકારમાં હોય, તો ગુણાકારમાં હોય કેમ હોય જશે, તો કે ભાગાકારમાં હોય જશે, બરોબર। તો માટે કરી તો x બરાબર માઇનસ 4 ના છેદમાં કેટલા આવી જશે 2 આવી જશે, તો જો છેદ ઉડશે 2 દુને 4, તો માટે x બરાબર નિશાની કઈ છે તો માઇનસ, તો માઇનસ મૂકી દીધા આ આપણે કેટલા મળ્યા તો કે 2, તો આપણે x ની કિંમત માઇનસ 2 મળી। હવે આપણે શું કરવાનું છે, તો કે આપણે x ની કિંમત માઇનસ 2 મળી, બરોબર, આ શું છે તો કે p ઓફ બહુપદી p ઓફ x બહુપદી નું શૂન્ય છે। તો માટે આપણે અહીં લખશું આપણે p ઓફ x બરાબર 2x + 4 નું શૂન્ય માઇનસ 2 માટે p ઓફ x બરાબર 2x + 4 ના શૂન્યની સંખ્યા x, શા માટે 1, તો કે x ની કિંમત 1 જ મળી એટલે કે શૂન્યની સંખ્યા કેટલી મળશે 1 મળશે અને શૂન્ય શું મળ્યું કે માઇનસ 2। તો આ p ઓફ x બહુપદી છે a નું આ શૂન્ય કહેવાય। હવે મિત્રો x ની કિંમત માઇનસ 2 અહીંયા મૂકી દો એટલે p ઓફ x બહુપદી છે એની કિંમત 0 મળે એટલે કે આ એનું શૂન્ય ગણાય માઇનસ 2। હવે આગળ એક જ દાખલો જોઈ લે તમને ખ્યાલ આવશે। p ઓફ x બરાબર 3x માઇનસ 9 શૂન્ય મેળવવાનું કીધું હોય તો માટે આપણે ખબર છે પેલા શું કરશું આપણે, તો કે p ઓફ x બરાબર 0 લેતા। હવે p ઓફ x એ બરાબર ત્યાં શું મૂકી દેશો આપણે 0 મૂકી દે, બરાબર। તો માટે 3x માઇનસ 9 બરાબર શું આવી જશે 0 આવી જશે, માઇનસ 9 છે એ આ માઇનસ છે તો એ જમણી સાઈડ જાય એટલે કેવા થઈ જશે પ્લસ થઈ જશે, બરાબર। તો માટે આ રીતનો આવશે કે 3x બરાબર કેટલા આવી જશે 9, 3 ગુણાકારમાં છે કેમ હોય જશે ભાગાકારમાં, તો માટે x બરાબર 9 ના છેદમાં કેટલા આવી જશે 3, હશે રૂટ છે તો 3 તેરી ને કેટલા થઈ જશે 9, તો માટે x બરાબર કેટલા મળી ગયા તો કે 3 મળી ગયા। તો આ 3 છે એ શું છે, તો કે આ p ઓફ x બહુપદી છે એનું શૂન્ય છે। તમે વિદ્યાર્થી મિત્રો આ 3 ને p ઓફ x બહુપદીમાં તમે મૂકો ને ત્યારે એનું કિંમત છે 0 જ મળે, તો માટે તમે આવી રીતે લખી શકો કે p ઓફ x બરાબર 3x - 9 નું શૂન્ય
અને માટે p ઓફ x બરાબર 3x માઈનસ 9 શૂન્યની સંખ્યા x શા માટે તો કે x ની કિંમત 3 જ મળી એટલે એક સંખ્યા મળી એટલે એની સંખ્યા જે શૂન્યની સંખ્યા કોઈ પૂછે બરોબર તો 1 આવશે અને શૂન્ય શું આવશે 3 આવશે તો સુરેખ બહુપદીમાં આપણે શીખ્યા બરોબર પછી આપણે બોર્ડની એક્ઝામને ધ્યાનમાં લઈને આપણે એક દાખલો લઈએ સુરેખ બહુપદીનો તો એવી રીતના પણ તમને બોર્ડની એક્ઝામમાં દાખલાઓ પૂછી શકે p of x बराबर वर्गमूल में 3x माइनस 3 આ મોસ્ટ આઈએમપી દાખલો છે તમને એક ગુણમાં પૂછી શકે તો પહેલા તો સૌપ્રથમ શૂન્ય મેળવવાનું કીધું બરોબર તો પહેલા તો p of x છે એના બરાબર 0 લઈ લેવાનું તો માટે p of x બરાબર 0 લેતા તો માટે વર્ગમૂળ માં 3x માઈનસ 3 બરાબર 0 આપણે ખબર છે કે અચળ પદ તમે આપેલું છે એ માઈનસ હશે તો કેવા થઈ જશે પ્લસ પ્લસ હશે તો કેવા થઈ જશે માઈનસ તો માઈનસ છે તો ઓલી સાઈડ જાય જમણી સાઈડ તો કેવા થઈ જશે પ્લસ થઈ જશે તો માટે વર્ગમૂળ માં 3x બરાબર કેટલા આવી જશે 3 હવે વર્ગમૂળ માં 3 છે બરોબર એ ગુણાકાર માં છે એટલે કેવો આવી જશે તો કે ભાગાકાર હોય તો માટે x બરાબર 3 ના છેદ માં વર્ગમૂળ માં 3 વિદ્યાર્થી મિત્રો તમને આ વિકલ્પોમાં પૂછાણો વિકલ્પોમાં તમારો આન્સર આવી રીતનો હોય કે વર્ગમૂળ માં 3 છે તો તમને પ્રશ્ન થાય કે આપણે શૂન્ય તો 3 ના છેદ માં વર્ગમૂળ 3 છે તો આપણો આન્સર ખોટો થાય નહીં તો હવે ખાસ અહીં ધ્યાન આપજો તો અહીં 3 છે ને તો આપણે ખબર છે કે વર્ગમૂળ માં 3 ગુણ્યા વર્ગમૂળ માં 3 કરો ત્યારે આખા 3 બનશે તો 3 ની જગ્યાએ વર્ગમૂળ માં 3 ગુણ્યા વર્ગમૂળ માં 3 મૂકી શકાય તો માટે આપણે આ રીત લખશું કે x બરાબર વર્ગમૂળ માં 3 ગુણ્યા વર્ગમૂળ માં 3 અને એના છેદ માં વર્ગમૂળ માં 3 છે હવે આ વર્ગમૂળ 3 ને આ વર્ગમૂળ 3 ઉડી જશે એટલે આપણે x બરાબર શું મળ્યું તો કે વર્ગમૂળ માં આમાં છે તો કે p of x બહુપદી નું શૂન્ય છે શૂન્ય ની સંખ્યા કેટલી થશે 1 અને શૂન્ય શું થશે વર્ગમૂળ માં 3x તો આ હતી સુરેખ બહુપદી ની વાત હવે આપણે અવયવ ધોરણ 9 માં શીખી ગયા છે તો એને લગતા પણ શૂન્ય અને શૂન્ય ની સંખ્યા મેળવવાનું કીધું હોય તો કઈ રીતે મેળવી આપણે જોઈએ p of x બરાબર x નો સ્ક્વેર પ્લસ 7x પ્લસ 12 આ દ્વિઘાત બહુપદી તમને આપેલી છે અને દ્વિઘાત બહુપદી કોને કહેવાય આગલા લેક્ચરમાં મેં તમને સમજાવી દીધું ડિટેલ તો હવે આપણે શૂન્ય મેળવવાનું કીધું હોય તો મેં ખાસ એક એવી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની આમાં બરોબર કે શૂન્ય મેળવવાનું કીધું હોય ને ત્યારે p of x બરાબર પહેલા 0 તો લઈ લેવાનું તો માટે આપણે લઈ લીધું 0 બરોબર તો માટે x નો સ્ક્વેર પ્લસ 7x પ્લસ 12 બરાબર 0 એટલે કે p ઓફ x ની જગ્યાએ શું મૂકી દીધું આપણે 0 મૂકી દીધું હવે આપણે અવયવમાં આપણે બાળતા શીખી ગયા કે આ જે અચળ પદ છે એ બે સંખ્યાનો ગુણાકાર છે અને જે આ મધ્યમ પદ તમને જે આપેલું છે બરોબર કા એનો સરવાળો હશે કા એનું હશે બાદબાકી તો આપણે કઈ રીતે એને આપણે દાખલો ગણો બરોબર તો એક તમને શોર્ટકટ કીમાં તમને સમજાવી દઉં પહેલા સૌપ્રથમ તો કે 12 છે ને કયા પાડામાં આવી જો તો કે આપણે ખબર છે બરોબર કે 6 2 12 12 આવે છે બરોબર હવે આપણે અહીં શું લાવવાનું છે કે 7x લાવવાનું છે તો હવે આપણે જોઈએ કે આનો સરવાળો કરો છે તો 6 અને 2 કેટલા થઈ જશે 8 તો અહીં તો આપણે 7 લાવવાનું છે એવી હોઈ શકે નહીં 6 માંથી 2 બાદ કરી નાખ તો 4 આવે તો એ પણ હોઈ શકે નહીં હવે આપણે વિચારવાનું છે બીજા કયા પાડામાં આવે તો કે 4 3 ને 12 હવે અહીં ખબર છે કે 4 અને 3 નો ગુણાકાર કરો ત્યારે 12 થાય અને 4 અને 3 નો સરવાળો કરો ત્યારે 7 અને આ શોર્ટકટ માં તમારે સમજવું હોય કે અચળ પદ ની આગળ જો નિશાની જો પ્લસ હશે ને ત્યારે તે બે ભાગ કરો ને એનો સરવાળો થતો હશે અને એ માઇનસ હશે ત્યારે બંને જે ભાગ હશે ને એની શું થતી હશે બાદબાકી થતી હશે બરોબર તો
માટે આપણે ખબર છે કે આ જે મધ્યમ પદ છે ને એના બે ભાગ કેરા એક તો 4x અને 3x એકની જગ્યાએ મૂકવાના છે તો 7x ની જગ્યાએ મૂકવાના છે તો માટે આપણે આવી રીતે લખશું કે માટે x નો સ્ક્વેર પ્લસ 4x પ્લસ 3x પ્લસ 12 બરાબર 0 શું કેનો મિત્રો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે 7x ને એની જગ્યાએ 4x અને 3x મૂક્યા હવે આ બંનેનો તમે સરવાળો કરો છો એટલે 7x આવી ગયા કે નહીં એ જોઈ લેવો હવે બંનેના બે બે નું જૂથ બનાવવાનું રહેશે પહેલા સૌપ્રથમ આપણે જોઈએ કે આમાં સામાન્ય હું નીકળશે તો કે આગળ એક સહગુણક હોય બરાબર તો સહગુણકમાંથી એક સામાન્ય કે ભાઈ એક આપણે લખતા નથી સલોમાંથી જુઓ કે x નો સ્ક્વેર છે એનો મતલબ એમ છે કે x ગુણ્યા x અને અહીંયા x તો બંનેમાંથી તમે શું સામાન્ય કાઢી શકો તો કે x કાઢે બરાબર તો x ને સામાન્ય કાઢો તો x નો સ્ક્વેર એટલે કે એમાંથી એક x કાઢી દીધા તો વધે શું x વધે બરાબર તો માટે આપણે x મૂકી દઈશું નિશાની કઈ છે તો પ્લસ તો x તો નીકળી ગયા તો વધ્યું શું ચાલ હવે આમાંથી આપણે કોમન સામાન્ય કાઢવાના છે બરાબર તો આમાંથી શું સામાન્ય નીકળશે તો આ 6 વાળું પદ છે ને અસર છે એટલે 6 તો નીકળે જ નહીં એ બધાને ખબર છે બરાબર તો હવે શું કરશું તો કે અહીં 3 છે નિયમ કેટલા છે તો કે 12 છે તો 12 ને આપણે બે ભાગ કર્યા કે 4 13 ને 12 તો આપણે ખબર છે કે કોમન શું નીકળશે તો કે 3 બંનેમાંથી નીકળશે તો 3 ને સામાન્ય કાઢવા નિશાની કઈ છે તો કે પ્લસ છે તો પ્લસ મૂકી દઈશું તો વધ્યું શું તો કે 3 તો નીકળી ગયા એટલે વધ્યું શું અહીંયા x નિશાની કઈ છે તો કે પ્લસ હવે આપણે 12 છે તો 12 ના બે ભાગ કરે કે 4 3 12 એમાંથી 3 તો કાઢી લીધા આપણે તો વધ્યું શું આપણે તો કે 4 વધ્યા બરાબર તો અહીં 4 લખી નાખશું બરાબર શું આવી જશે 0 હવે વિદ્યાર્થી મિત્રો જો બંને કૌંસ છે જે એ કોમન આવવા જોઈએ એટલે કે સરખા આવવા જોઈએ બરાબર તો એને સામાન્ય કાઢી લેશું તો કે x + 4 અને બીજો જે કૌંસ બનશે ને એ શું નીકળશે તો કે અહીંયાથી આપણે સામાન્ય શું કહેતા x ને અહીંયાથી હું કહેતા તો પ્લસ 3 તો એનો કૌંસ બનાવીએ આપણે x + 3 બરાબર તો શું છે આપણે 0 આ બંને કૌંસ બરાબર આપણે 0 લેવાના છે બરાબર તો x + 4 બરાબર 0 અને x + 3 બરાબર 0 પ્લસ યાર છે ઓલી ઓલી સાઈડ જશે જમણી સાઈડ જાય ડાબી સાઈડ થી જમણી સાઈડ જાય બરાબર તો પ્લસ હોય કેવા થઈ જશે તો કે માઈનસ થઈ જશે તો માટે x બરાબર માઈનસ છે આ તો પ્લસ 3 છે એ ડાબી સાઈડ થી જમણી સાઈડ જાય એટલે પ્લસ એ કેવા થઈ જશે તો કે માઈનસ થઈ જશે તો x બરાબર માઈનસ તો વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત બહુપદી છે તો એના શૂન્ય કેટલા મળે તો કે 2 મળે ક્યાં ક્યાં શૂન્ય કહેવાય તો કે માઈનસ 4 અને માઈનસ 3 તો માટે આપણે લખી શકશું કે p ઓફ x બરાબર x નો સ્ક્વેર પ્લસ 7x પ્લસ 12 શૂન્ય માઈનસ 4 અને માઈનસ 3 અને તેમના શૂન્યની સંખ્યા 2 છે શા માટે 2 તો કે x ની કિંમત 2 મળી કેવું છે ઈઝી છે કે નહીં હજી આગળ આપણે જોઈએ આવો એક દાખલો લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે p of x બરાબર x નો સ્ક્વેર માઈનસ x માઈનસ 42 હવે શું કરવાનું છે પહેલા તો સૌપ્રથમ આપણે આને શૂન્યની અને શૂન્યની સંખ્યા મેળવવાનું કીધી હોય તો p of x બરાબર 0 જ લેજો જે રીતે આગળ આપણે મેં તમને શીખવાડ્યું એમાં બરાબર તો માટે કરી p of x બરાબર 0 લેતા માટે x નો સ્ક્વેર માઈનસ x માઈનસ 42 બરાબર 0 હવે આપણે શું કરવાનું છે તો આગળ મેં તમને કીધું છે કે આ જે અસર પદ હશે ને એ ગુણાકાર હશે તો 42 થી કયા પાડામાં આવી જોવાનું રહેશે બરાબર તો કે આપણે ખબર છે કે 7 6 42 અને અહીંયા જો x છે તો x ની આગળ સહગુણક કઈ હોય તો હું હોય 1 એટલે કે બાદબાકી 1 છત્ય છે તમને થાય કે કિને આધાર તમે નક્કી કર્યું કે બાદબાકી થાય તો કે અહીં નિશાની કઈ છે આપણે અસર પદ માઇનસ એટલે કે જે બે ભાગ કરો ને એની હંમેશા બાદબાકી છત્ય હશે જો પ્લસ હશે બરોબર તો હંમેશા શું થતો હશે એનો સરવાળો થતો હશે બરોબર તો હવે આપણે ખબર છે કે 7 6 42 7 માંથી 6 બાદ કરી નાખો એટલે 1 મળે બરોબર તો માઇનસ x છે ને એની જગ્યાએ શું મૂકી દેશું આપણે તો 7x અને 6x હવે નિશાની તમને પ્રશ્ન થાય કે સાહેબ હવે નિશાની કઈ મૂકવાની બરાબર તો
અહીંયા જોવાનું કે આ મધ્યમ પદની નિશાને કઈ છે તો માઈનસ છે તો મોટા પદની માઈનસ મૂકવાની નાના પદની કઈ મૂકવાની પ્લસ બરોબર હજી આપણે એક જ એક વસ્તુ ખાસ જણાવજો કે કદાચ આ પ્લસ હતું તો આમાં આવે તો કે મોટા પદની પ્લસ નાના પદની કે હશે માઈનસ જ્યારે બાદબાકી થતી હોય તો અને સરવાળો થતો હશે બરોબર ત્યાં તો ખાસ કે આ પ્લસ હશે તો બનેની પ્લસ હશે માઈનસ હશે તો બનેની માઈનસ હશે નિશાન બરોબર તો માટે આપણે આ રીતે લખી એકશું કે x નો સ્ક્વેર માઈનસ 7x પ્લસ 6x માઈનસ 42 બરાબર 0 પાછું તમારે વ્યવસ્થિત જોઈ લેવાનું કે માઈનસ 7x માંથી પ્લસ x બાદ કરના પછી માઈનસ x આવી ગયા કે નહીં હવે આપણે જે રીતે આમાં કે બે બેને જૂથ બનાવ્યા હતા એમ આમાં પણ આપણે બંને પદના જૂથ બનાવવાના છે કે બરોબર આગળ જોઈએ કે આમાં કોમન શું નીકળશે તો કે આ x નો સ્ક્વેર છે એનો મતલબ છે કે x ગુણ્યા x અહીંયા શું છે તો કે x એકલા છે તો આમાં કોમન શું નીકળશે સરવાળા પદમાંથી તો કે x નીકળશે બરોબર તો માટે x એ સામાન્ય કરી લો તો x નો સ્ક્વેર છે બરોબર એમાંથી x સામાન્ય કરી લીધા વધુ શું તો કે x વધુ નિશાને કઈ છે તો કે માઈનસ આ x તો આપણે કોમન કાઢી લે તો વધુ શું તો કે 7 વધુ એક કૌંસ તૈયાર થઈ બીજા વાળામાં જો આપણે તો કે અહીંયા કેટલા છે 6 છે બરોબર સહગુણક 6 છે અને અસર પદ શું છે તો કે 42 તો 42 ના ભાગ કરો તો 7 6 42 તો આપણે ખબર છે કે બંનેમાંથી કોમન શું નીકળશે તો કે 6 નીકળશે સલ તો નહીં નીકળે શા માટે તો કે આ સલ વાળું પદ છે ને અસર પદ છે એમાંથી સલ સામાન્ય નીકળે નહીં તો આપણે શું નીકળશે બંનેમાંથી તો કે સામાન્ય 6 નીકળશે તો 6 મૂકી દઈશું 6 તો બહાર કાઢી લીધા એટલે વધ્યું શું અહીંયા તો કે x નિશાની કઈ છે તો કે માઇનસ હવે આપણે ખબર છે કે 42 એટલે 7 ગુણ્યા 6 એટલે 42 તો 6 તો કોમન નીકળી ગયા તો વધ્યું શું તો કે 7 તો માઇનસ કેટલા આવ્યું 7 બરાબર શું આવ્યું 0 બંને કૌંસ જોઈ લો સરખાશે નિશાની સાથે જો નિશાની સાથે સરખાણી એટલે તમારો દાખલો ખોટો હશે એનું ખાસ નોંધ લેજો બરાબર તો માટે x 7 થી કોમન કાઢી લઈએ આપણે અને બીજો થી કૌંસ સામાન્ય કાઢી એનું કૌંસ બનાવીને તો અહીં શું સામાન્ય કાઢ્યો તો x અહીં શું સામાન્ય કાઢ્યો તો પ્લસ 6 બરાબર શું આવી જશે 0 હવે બંને કૌંસ બરાબર આપણે 0 લઈ લેવાનું છે તો માટે x 7 બરાબર 0 અને x પ્લસ 6 બરાબર શું આવી જશે 0 હવે માઇનસ 7 છે એ ડાબી સાઈડ થી જમણી સાઈડ જાય એટલે માઇનસ હોય કેવા થઈ જશે પ્લસ અને પ્લસ હોય કેવા થઈ જશે માઇનસ એટલે માઇનસ 7 છે કેવા થઈ જશે તો કે પ્લસ તો માટે x બરાબર 7 અને પ્લસ 6 છે કેવા થઈ જશે તો કે માઇનસ તો કે x બરાબર માઇનસ 6 તો માટે p ઓફ x બહુપદી છે એના બે શૂન્ય મળ્યા બરોબર ક્યાં ક્યાં શૂન્ય કહેવાય તો કે 7 અને માઇનસ અને શૂન્યની સંખ્યા કેટલી થશે તો કે 2 થશે કારણ કે x ની કિંમત 2 મળી એક તો 7 છે અને બીજું શું છે માઇનસ 6 તો માટે આ રીતે લખી શકો કે p ઓફ x બરાબર x નો સ્ક્વેર માઇનસ x માઇનસ 12 ના શૂન્ય 7 અને માઇનસ 6 તથા શૂન્યની સંખ્યા 2 તો દ્વિઘાત બહુપદી તમને આવી રીતે આપેલી હોય અને એમાં તમને એ કીધું હોય કે શૂન્ય અને શૂન્યની સંખ્યા વિદ્યાર્થી મિત્રો આપણે સુરેખ બહુપદીના શૂન્ય મેળવતા શીખી ગયા દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવતા શીખી ગયા અને ત્રિઘાત બહુપદી આપેલી હોય તો એના શૂન્ય કઈ રીતે મેળવવા એ જોઈએ આપણે p ઓફ x બરાબર x નો ઘન પ્લસ 5x નો સ્ક્વેર પ્લસ 6x આપણે ખબર છે કે મોટા મોટી કેટલી ઘાત છે 3 એને શું કહેવામાં આવશે તો કે ત્રિઘાત બહુપદી આના શૂન્ય અને શૂન્યની સંખ્યા મેળવવાની તમને કીધી તો કઈ રીતે મેળવવી બરોબર તો માટે આપણે આ રીતે લખશું કે p ઓફ x બરાબર 0 લેતા તો માટે આ રીતે લખશું આપણે કે x નો ઘન પ્લસ 5x નો સ્ક્વેર પ્લસ 6x બરાબર 0 જે રીતે આગલા આપણે જે મેં દાખલાઓ ગણ્યા બરોબર એમાં જે રીતે આપણે શૂન્ય મેળવતા એ રીતે પેલા p ઓફ x બરાબર 0 લઈ લેવો હવે વિદ્યાર્થી મિત્રો તમને આમાં આઈડિયા નહીં આવે કે આમાં કઈ રીતે અવયવ પાડશું પહેલા સૌપ્રથમ જોજે ત્રણે ત્રણ પદમાંથી શું સામાન્ય નીકળશે તો કે x સામાન્ય નીકળશે તો ભાઈ x ને સામાન્ય કાઢી તો માટે આવી રીતે આવશે કે x સામાન્ય કાઢો એટલે x નો ઘન એનો મતલબ એમ છે કે x ગુણ્યા x ગુણ્યા x અહીંયા x નો સ્ક્વેર છે એનો મતલબ એમ છે કે x ગુણ્યા x અને એકલા x છે બરોબર તો આપણે x તો ત્રણેયમાંથી કોમન શું નીકળશે તો
કે x નીકળશે તો વધ્યું શું આપણે તો કે પહેલા પદમાંથી આપણે x ઘનમાંથી x કાઢી લીધા તો હું વધ્યું તો કે x ગુણ્યા x એટલે x ગુણ્યા x કરી નાખો એટલે x નો વર્ગ વધ્યો નિશાની કહી શકો કે પ્લસ બીજા પદમાંથી આપણે કે 5x નો સ્ક્વેર તો 5 તો રહેશે કારણ કે કોઈ સહગુણક છે એ સામાન્ય નીકળતું નથી અને સલમાં જો કે x નો વર્ગ એટલે કે x ગુણ્યા 1 માંથી 1x કાઢી લેતો વધ્યું શું x તો અહીં આપણે x મૂકી દઈશું પ્લસ 6 તો મૂકી દઈશું કારણ કે આપણે સહગુણક સામાન્ય કાઢ્યા નથી કારણ કે નીકળતા નથી અહીં સહગુણક બરાબર હવે આપણે જોવાનું છે કે x એકલા છે એ તો નીકળી ગયા તો ખાલી અસર પદ જ રહેશે 6 રહેશે બરાબર શું આવી જશે 0 હવે તમારે શું કરવાનું છે તો કે હવે આગળ જોઈએ આપણે કે દ્વિઘાત બહુપદી છે તો ગુણાકાર 100 થાય અને પ્લસ નિશાન છે એટલે હંમેશા હું તો સરવાળો તો સરવાળો કેટલો થાય 5 તો હવે આપણે જોવાનું છે કે 6 થી ક્યાં પાડવામાં આવે તો કે 3 2 6 અને 3 અને 2 નો તમે સરવાળો કરો બરોબર તો કેટલા થશે 5 થશે બરોબર તો માટે આપણે આ રીત લખશું કે x નાના કૌંસમાં x નો સ્ક્વેર તો 5x છે અને આ બંનેનો શું છે સરવાળો અને મધ્યમ પદની નિશાન જોણ કે કઈ છે તો પ્લસ હોય બરોબર તો બંનેની કઈ મૂકવાની પ્લસ પણ ક્યારે તો કે બંનેનો સરવાળો થતો હોય ત્યારે તો અહીં કદાચ માઈનસ હોય તમે કહો છો સરવાળો થાય ને માઈનસ છે અહીં નિશાન મધ્યમ પદ તો બંનેની નિશાન કે કૌંસમાં x નો સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2x પ્લસ 6 નાનો કૌંસ પૂરો બરાબર શું આવે 0 એટલે કે 3x પ્લસ 2x એ બંનેનો સરવાળો કરો ત્યારે કેટલા થશે 5x થશે હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે જે રીતે ઓલામાં કરતા એ રીતે કે બંનેના જૂથ બનાવવાના છે તો x બંનેના જૂથ બની ગયા બરોબર તો આમાંથી કોમન શું નીકળશે તો કે પહેલા સૌપ્રથમ આપણે આમાં જોઈએ બરોબર મોટો કૌંસ કરી નાખશો આપણે બરોબર તો કે આમાં સામાન્ય શું નીકળશે તો કે x નીકળશે તો વધ્યું શું તો કે x ના વર્ગમાંથી x કાઢી લીધે એટલે x વધ્યા પ્લસ x તો નીકળી ગયા તો વધ્યું શું 3 આમાંથી કોમન શું નીકળશે તો કે આપણે ખબર છે કે 2 ના પાડામાં પણ 6 આવે એટલે કે 2 છે તો 2 1 2 એટલે 2 આવી ગયા અને 6 છે એટલે કે 2 3 ને 6 તો કોમન શું નીકળશે તો કે 2 નીકળશે તો 2 પ્લસ 2 સામાન્ય કરી દો વધ્યું શું અહીંયા x પ્લસ 6 છે બરોબર એમાંથી આપણે 2 સામાન્ય કાઢી લીધું તો વધ્યું શું આપણે તો કે 3 મોટો કૌંસ પૂરો બરાબર શું આવી જશે 0 તો x મોટા કૌંસમાં એક વસ્તુ ખાસ ધ્યાન દેજો જો બંને કૌંસ છે એ કોમન આવી ગયા કે નહીં તો આપણે એને સામાન્ય કાઢી લઈએ બરોબર અને બીજો જે કૌંસ છે શું હશે તો કે આપણે અહીંયા x સામાન્ય કાઢ્યા થાય પ્લસ 2 કાઢ્યા એટલે બીજા કૌંસમાં x પ્લસ 2 મોટો કૌંસ પૂરો બરાબર શું આવી જશે 0 હવે શું કરશું આપણે તો કે આપણે x બરાબર પણ 0 આવશે x પ્લસ 3 બરાબર પણ 0 આવશે અને x પ્લસ 2 બરાબર પણ શું આવશે 0 તો x બરાબર 0 x પ્લસ 3 બરાબર 0 અને x પ્લસ 2 બરાબર શું આવી જશે 0 તો x બરાબર 0 તો છે પ્લસ 3 છે કેવા થઈ જશે તો કે માઈનસ તો x બરાબર માઈનસ 3 પ્લસ 2 છે કેવા થઈ જશે તો કે માઈનસ તો કે x બરાબર માઈનસ 2 તો આપણે અહીંયા શું ત્રિઘાત બહુપદી છે તો શૂન્ય કેટલા મળે 3 મળે કે તો કે x બરાબર 0 x બરાબર માઈનસ 3 x બરાબર માઈનસ 2 બરાબર તો માટે આ રીત લખી શકશું કે p ઓફ x બરાબર x નો ઘન પ્લસ 5x નો સ્ક્વેર પ્લસ 6x ના શૂન્ય 0 માઈનસ 3 અને માઈનસ 2 તથા શૂન્યની સંખ્યા શૂન્યની સંખ્યા 3 તો ત્રિઘાત બહુપદી તમને આપેલી હોય તો એના તમને શૂન્ય મેળવવાને કીધા હોય તો પણ તમે આરામથી મેળવી શકો અને આમાં તમને આલેખ પરથી તમે કીધું કે શૂન્યની સંખ્યા મેળવો તો x ધરીને કેટલા બિંદુ છે તો કે 1 2 અને 3 તો આ આલેખ પરથી શૂન્યની સંખ્યા કેટલી મળશે તો કે 3 મળશે ખાસ ધ્યાન રાખજો કે આપણે આ આલેખ પરથી શૂન્યની સંખ્યા મેળવવા કીધું હોય આ પણ એક ગુણમાં તમને પૂછી શકે અને મારો તો અનુભવ છે બરોબર કે 3-4 વર્ષથી આ એક ગુણમાં પૂછાય આલેખ બરોબર એટલે ખાસ ધ્યાન રાખજો ફરીથી રિપીટ અને સમજાવી દો કે અહીંયા x ધરીને લાઇનિંગ સેજતી નથી બરોબર તો શૂન્યની સંખ્યા શું મળશે 0 અહીંયા x ધરીને તો કે
બે બિંદુમાં છેદે છે બરાબર તો શૂન્ય સંખ્યા કેટલી મળશે તો કે બે અહીંયા x ધરીને ત્રણ બિંદુએ છેદે છે 1 2 અને 3 તો શૂન્ય સંખ્યા કેટલી મળશે 3 ત્યારથી આજે જે આપણે જેટલું શીખા એના માટે મેં તમને ચાર ક્વેશ્ચન આપેલા છે અને એનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે